नमस्ते विद्यार्थी मित्रों, हमें आप जोशू धोरण त्रण पर्यावरण एट्ले कि आसपास बराबर ने। एम आप पाठ पंदरमो जो गया क्यों हो तो कि माटीनी मजा, ए पाठ आप कम्प्लीट थी गयो बराबर ने। सरस, हवे आप पाठ सोलमो पाठ्यपुस्तक में समझवानो छे। पहला व्यवस्थित हूँ समझावू, जे एम व्यवस्थित ध्यान दईने तमारे बधाए समझवानो छे अने हूँ जे वाँचू एमां तमारे जोवानू बराबर ने। आजे तमारे लीथा में कहीं लखवानू छे नहीं, तमारी पासे पाठ्यपुस्तक नथी ने, એટલે હું જે પાઠ સમજાવું એ તમારે સમજવાનું છે બરાબર। પાઠ સોળમો શું છે તો કે મારું ઘર। શું વાત કરવામાં આવે છે તો કે મારું ઘર, ઘર વિશે વાત કરવામાં આવે છે। કે આ પાઠમાં છે તમારા જેવા વિદ્યાર્થીઓ હોય એ એક જગ્યાએ જતા હોય છે કેમ્પમાં, અને ત્યાં શું હોય તમારા જેવા બીજા ઘણા બધા વિદ્યાર્થીઓ અલગ અલગ રાજ્યમાંથી આવેલા હોય, એના દેશની વાત કરતા હોય છે કે અમારા અમે જે આ જગ્યામાં રહીએ છીએ ત્યાં કેવા પ્રકારના ઘર હોય છે। એટલે બધા વિદ્યાર્થીઓ પોતપોતાના ઘર વિશે વાત કરે છે કે અમારા શહેરમાં આવી રીતના મકાન હોય છે, અમારા ઘરે આવા મકાન હોય છે, ઘર હોય છે અમારા ગામમાં કે શહેરમાં બરાબર ને। તો આપણે જોઈએ કે પાઠમાં શું સમજાવવામાં આવે છે બરાબર ને। તો જો શું છે મારું ઘર, એટલે કે મારું નામ નસીમ છે, નસીમ નામનો એક છોકરો હોય છે બરાબર ને। હું શ્રીનગરમાં રહું છું। ક્યાં રહું છું તો કે શ્રીનગરમાં રહું છું। ગઈકાલે અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન હતું, એની શાળાની વાત કરે છે। તમારી સ્કૂલમાં પણ ક્યારેક પ્રોગ્રામ હોય તો આપણે એ મિત્રો સાથે વાત કરતા હોય ને કે મારી સ્કૂલમાં આ પ્રોગ્રામ હતો કે આ કંઈ કાર્યક્રમનું આયોજન કરેલું છે, એવી રીતના આ નસીમ છે એ વાત કરે છે કે હું શ્રીનગરમાં રહું છું અને ગઈકાલે અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન હતું, તે અઠવાડિયા સુધી ચાલી। અમારી શાળામાં કેમ્પ હતો એટલે આવું આયોજન હતું। શું હતું તો કે અમારી શાળામાં કેમ્પ હતો એટલે આ આયોજન છે એ અઠવાડિયા સુધી બધી તઈ પ્રવૃત્તિઓ છે એ ચાલી હતી। ત્યાર પછી આગળ શું છે તો કે બાળકો બીજી જગ્યાએથી પણ કેમ્પ માટે અહીં આવ્યા છે, બધાને રહેવા માટે મેદાનમાં તંબુ બાંધ્યા છે। શું કહે છે કે બીજા ઘણા બધા બાળકો છે એ અહીંયા કોમ્પિટિશન હોય છે એટલે એમાં ભાગ લેવા માટે કેમ્પમાં અમારા આવ્યા છે અહીંયા એમ અમારી શાળામાં। સમજાઈ ગયું ને બધાને કે બીજી જગ્યાએથી પણ એ કે કેમ્પ માટે એ કે અહીંયા બાળકો આવેલા છે, બધાને રહેવા માટે એ કે મેદાન ખુલ્લું હોય એમાં તંબુ બાંધીને એમને રહેવા માટેની સગવડતા કરી આપે છે। જો એ ચિત્રમાં દેખાય છે ને તંબુ કેવા પ્રકારના હોય છે તો કે તંબુ આવી રીતના બનાવવામાં આવે છે। શેના વડે બનાવે છે તો કે દોરી, કાપડ અને લાકડાથી। કાપડ મોટું પ્લાસ્ટિકનું કે કપડાનું હોય એનાથી દોરી બાંધી અને લાકડા રાખી અને આવી રીતના તંબુ બનાવવામાં આવે છે। ચિત્રમાં દેખાય છે ને બધાને, આ શેનું ચિત્ર છે તો આ ઘરને કયું શું કહેવાય છે, તંબુ કહેવાય। શું કહેવાય? તંબુ બરાબર ને। હા, તો હવે આગળ જોઈએ કે અમે શાળા ખૂબ જ સુંદર રીતે શણગારી છે। આપણે કંઈક કાર્યક્રમ હોય, નવરાત્રી હોય કે જન્માષ્ટમી હોય તો આપણે શાળામાં શણગારીએ છીએ ને। હા, એવી રીતના વાત કરે છે કે અમે કે અમારી શાળા છે ખૂબ જ સુંદર રીતે શણગારી છે। કેટલાક બાળકોએ કપડાના ટુકડામાંથી બારણાના તોરણ બનાવ્યા છે અને ઘણાએ બદામના ફોતરાનો ઉપયોગ કરી અને સુશોભન કર્યું છે। બધાને અલગ અલગ આવડત હોય ને, ઘરેથી શીખીને આવ્યા હોય, ટીચરે કીધું હોય કે તમારે બધાએ કંઈક ને કંઈક નવીન રીતે એ કે શાળામાં શણગારવાનું છે, ડેકોરેશન કરવાનું છે। સમજાઈ ગયું ને? હા, એટલે શું કરે છે તો કે કાપડના ટુકડામાંથી કોઈ બાળકો છે તોરણ બનાવે છે, તો બીજા બાળકો શું કરે છે બદામના ફોતરાનો ઉપયોગ કરીને કંઈક ડિઝાઇન બનાવતા હોય છે દિવાલમાં એમ, અને કેટલાકે સૂકા પાંદડા અને લાકડાના વહેર હોય લાકડાનો ભૂકો એનો ઉપયોગ કરી અને રંગોળી બનાવે છે। શું કરે છે કે બીજા બાળકો છે એ સૂકા પાંદડાઓ લઈ અને લાકડાનો જે વહેર એટલે લાકડાનો છોલ હોય ને એનો ભૂકો એમનો ઉપયોગ કરી અને રંગોળી બનાવે છે। એટલે બાળકો આવી રીતના અલગ અલગ રીતે શાળા છે એને શણગારવાની તૈયારી કરે છે બરાબર ને। હા, તો હવે આગળ જોઈએ કે આજે શું કહે છે, આવી રીતના એ કે અમે અમારી સ્કૂલને શણગારેલી હતી। પછી શું કહે છે કે આજે કેમ્પનો પ્રથમ દિવસ છે, અમે બધા ખૂબ જ ખુશ છીએ કે શાળાનું ડેકોરેશન થઈ ગયું, એ બધી વાત પૂરી થઈ પછી શાળાનો પહેલો દિવસ હતો એ કેવો હતો, શું બધાએ કર્યું એ દિવસની વાત કરે છે કે અમે બધા ખૂબ જ ખુશ છીએ। સવારમાં અમે બધા ભેગા મળીને મેદાનમાં વર્તુળ બનાવીને બેઠા હતા। બધા વિદ્યાર્થીઓ હોય અલગ અલગ રાજ્યમાંથી અલગ અલગ શહેરમાંથી આવેલા હોય એટલે બધા છે એ ભેગા મળીને મેદાનમાં એક વર્તુળ બનાવીને બેઠા હતા। બધા વિદ્યાર્થીઓને બેસાડીને વ્યવસ્થિત ટીચરો હોય બેસાડીને એટલે વાત કરે છે કે અમે બધા એક ભેગા મળીને વર્તુળ કરીને મેદાનમાં બેઠા હતા
દરેકે પોતાનો પરિચય આપવાનો હતો. શા માટે? તો કે બધાને ખબર તો નથી કે કોણ ક્યાં વિદ્યાર્થી છે. આપણે આપણી શાળાના વિદ્યાર્થી હોય એને ઓળખતા હોય, પણ બીજા શહેરમાંથી કે બીજા રાજ્યમાંથી આવેલા હોય એને આપણે ઓળખતા નથી. એટલે બધા વિદ્યાર્થી છે પોતપોતાનો પરિચય આપે છે કે એને ઓળખાણ કરાવે છે કે હું આ શહેરમાંથી આવું છું, આ સ્કૂલમાંથી આવું છું. એવી રીતે બધા પોતપોતાનો પરિચય આપે છે, પોતે ક્યાંથી આવ્યા અને અને પોતાને શું ભાવે એની વાત કરવાની હતી. શું કહે છે? બધા વિદ્યાર્થીઓ છે એ ક્યાંથી આવે છે અને પોતાને તેને શું ભાવે છે એ વાત કરવાની હતી. બધા બાળકો તેમના કુટુંબના અને ઘરના ફોટા લાવ્યા હતા. શું હતું? બધા વિદ્યાર્થીઓ છે પોતાના કુટુંબ એટલે કે તેના ઘરમાં કેટલા સભ્યો રહે છે, મમ્મી પપ્પા ભાઈ બહેન હોય, દાદા દાદી હોય, કાકા કાકી હોય, એટલે કે ઘરમાં જેટલા સભ્યો રહેતા હોય એનો એક એક ફોટો લઈ આવે છે અને પોતાનું ઘર કેવા પ્રકારના ઘરમાં એ લોકો રહે છે એનો પણ ફોટો લઈને બતાવે છે બધાને. દરેકે પોતાના ઘર વિશે વાત કરી. ભૂપેનના જૂથનો પહેલો જ વારો હતો. ભૂપેન નામનો છોકરો હોય છે એનું જે ટીમ આવી હોય છે એટલે એનો વારો પહેલાં આવે છે એ વાત કરે છે. તો ચર્ચા કરી આપણે એની કે આ ભૂપેન નામનો છોકરો છે એના ઘરની વાત કરે છે કે એ જે શહેરમાંથી આવે છે ત્યાં એક કેવા પ્રકારનું ઘર હોય છે તેનો ફોટો બતાવે છે અને અહીંયા એનું ઘરનું ચિત્ર પણ હોય છે. એટલે ભૂપેને પોતાનો પરિચય આપ્યો અને કહ્યું, ભૂપેન છે એનો પરિચય આપે છે અને કહે છે. તો શું કહે છે કે વાંસ કે લાકડાના ઘરમાં રહેનારને શું ધ્યાન રાખવું પડે છે? આ પ્રશ્ન છે, એ પ્રશ્ન તમને હું તમારા લીથામાં લખાવીશ બરાબર. હવે ભૂપેન શું કહે છે આપણે એ જોવાનું છે કે હું આસામના મોલાન ગામથી આવું છું. કયું ગામમાં રહે છે? તો કે આસામના, આસામ રહેતો હોય છે. ભૂપેન ક્યાં રહે છે? આસામ, આસામના મોલન ગામથી આવ્યો છું. અમારે ત્યાં ખૂબ જ વરસાદ હોય છે. શું કહે છે? આસામમાં એ કે ખૂબ જ વરસાદ પડતો હોય ને, એટલે તેથી અમારા ઘર મેદાનમાં 10-12 ફૂટ ઊંચા બાંધવામાં આવે છે. દેખાય છે ને બધાને? જો આ ઘરનું ચિત્ર છે અને નીચે લાકડાના પેલા મોટા મોટા લાકડા રાખેલા છે, ઊભા કરીને ગોઠવેલા છે, પછી એની ઉપર ઘર બનાવેલું છે, લાકડાનું ઘર છે. દેખાય છે ને બધાને? તો આવી રીતના સિમેન્ટનું ઘર હોય તો લાકડા ઉપર ન બને ને, એટલે લાકડાના પેલા ઊભા બધા લાઇનમાં લાકડાઓ ખોડી દીધા હોય જમીનમાં ખાડો કરીને, પછી એની ઉપર ઘર બનાવે છે. એટલે શું કહે છે કે શા માટે આવું હોય છે? તો કે અમારે ત્યાં એક ખૂબ જ વરસાદ પડે છે. વરસાદ પડે તો પાણી ભરાઈ આવે ને ઘરમાં, બધાના ઘરમાં પાણી ભરાઈ જાય, એટલે આ લોકો શું કરે છે કે પેલા લાકડા જમીનમાં ખાડો ખોદીને લાકડા ઊભા કરી દે છે, પછી એની ઉપર ઘર બનાવે છે. એટલે શું કરે છે કે તેથી અમારા ઘર મેદાનમાં 10-12 ફૂટ ઊંચા બાંધવામાં આવે છે. તે મજબૂત વાંસના થાંભલા ઉપર બનાવવામાં આવે છે. શેના બનાવવામાં આવે છે? તો કે મજબૂત લાકડા હોય ને જાડું વાંસનું, એમાંથી કે ઘર બનાવવામાં આવે છે. અમારા ઘરના અંદરના ભાગ પણ લાકડાના બનેલા હોય છે. ઘરમાં આવવા માટે લાકડાના દાદર બનાવેલા હોય છે. રાત્રે દાદર લઈ લેવામાં આવે છે. શું કહે છે કે અમારે ઘરમાં જો જાવું, આટલું ઘર ઊંચું હોય, આ વાંસના મોટા લાકડા મજબૂત હોય, એને પહેલાં જમીનમાં ખાડો કરીને ઊભા રાખી દેતા હોય છે બરાબર ને, પછી એની ઉપર લાકડાનું ઘર બનાવે. શું હોય છે કે જે ઘરનો અંદરનો ભાગ છે એ પણ લાકડામાંથી જ બનેલો હોય છે. પણ આટલું ઊંચું ઘર હોય તો આપણે ઘરમાં જાવું કઈ રીતના? તો શેની બનાવવા, શેના દ્વારા જાય છે? તો કે જો આ સીડી દેખે છે ને, એ સીડી છે શેની બનેલી છે? તો કે લાકડાની સીડી બનેલી છે બરાબર ને, કે ઘરમાં આવવા માટે લાકડાના દાદર એટલે કે પગથિયા દેખાય છે ને, હા એ લાકડાના બનાવેલા હોય છે. અને આ રાત્રે આ પગથિયા છે એ ફોલ્ડિંગવાળા હોય છે કે એ લોકો ઉપર જાય પછી અહીંથી ભેગા કરી અને પગથિયા ઉપર લઈ લેતા હોય છે. શા માટે? તો કે વરસાદ રાતના આવે, કોઈ જીવજંતુ છે પ્રાણીઓ છે ઘરમાં પ્રવેશ કરી જાય નહીં, એટલા માટે કે દાદર છે એ ઉપર લઈ લેવામાં છે. રાત્રે દાદર લઈ લેવામાં આવે છે. દાદર છે એ ફોલ્ડિંગવાળા હોય છે, ભેગા કરી અને ઉપર જાય એટલે રાત્રે ઉપર જઈને લઈ લેતા હોય છે. સમજાઈ ગયું ને? હં, કે વાંસના ઘર છે બધે આસામમાં ખૂબ જ વરસાદ હોય છે, તેથી આસામમાં કેવા પ્રકારના ઘર બનાવવામાં આવે છે? તો કે લાકડાના ઘર બનાવે છે. થાંભલા, વાંસના મજબૂત લાકડા હોય એના થાંભલા ખોડી અને પછી એના ઉપર લાકડાનું ઘર બનાવવામાં આવે છે બરાબર ને. હવે આગળ જોઈએ કે બીજું કોણ છે જે એના ઘરની વાત કરે છે બરાબર ને. તો આપણે આગળ જોઈએ કે હવે કોનો વારો છે? તો કે ચમેલીનો. કોણ છે? જોઈએ, ચિત્ર આપેલું છે, ચિત્ર જોવાનું અને હું જે સમજાવું એ બરાબર સમજવાનું. હવે ચમેલીનો વારો આવ્યો. તેણીએ કહ્યું, ચમેલી કોણ છે? એક છોકરી છે. એટલે શું કહે છે કે તેણીએ કહ્યું, ચમેલી શું વાત કરે છે? તો જો હું મનાલીથી આવું છું.
આ પર્વતીય પ્રદેશ છે, અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડે છે અને બરફ પણ પડે છે. જ્યારે ખૂબ જ ઠંડી હોય ત્યારે અમને સૂર્યના તડકામાં બેસવું ખૂબ ગમે. અમારા ઘર પથ્થરો અથવા લાકડાના બનેલા હોય છે. ચમેલી છે ક્યાંથી આવે છે? તો કે મનાલીમાં. મનાલીમાં વરસાદ ખૂબ પડે છે. કેવો વરસાદ? શું છે? તો કે પર્વતીય પ્રદેશ છે. મનાલી છે એ કેવો વિસ્તાર છે? તો કે પર્વતીય, અને ત્યાં વરસાદ ખૂબ પડે છે. બરફનો પણ વરસાદ થાય છે જ્યારે વાતાવરણ ખૂબ ઠંડુ થઈ જાય છે ત્યાં, અને ખૂબ ઠંડી હોય છે ત્યાં બરફનો વરસાદ પડે છે. શું થાય છે? તો કે બરફનો વરસાદ પડે છે ત્યારે ત્યાંના લોકો છે અને ખૂબ જ ઠંડીનો અનુભવ થાય છે. ખૂબ ઠંડી લાગે એટલે એમને સૂર્યના તડકામાં બેસવાની ખૂબ મજા આવે છે. ઠંડી હોય અત્યારે શિયાળાની ઋતુ છે, તો આપને પણ ઠંડી હોય તો તડકામાં બેસવાનું ગમે છે ને? એટલે આ મનાલી પણ એમ જ કહે છે કે અમારે ત્યાં સૂર્યના તડકામાં બેસવું ખૂબ ગમે છે ઠંડી હોય ત્યારે. એમ અમારા ઘર પથ્થરો અને લાકડાના બનેલા હોય છે. એ પણ એના ઘર વિશે વાત કરે છે કે અમારું ઘર છે એ પથ્થરનું બનેલું હોય છે અથવા લાકડાનું, બંને રીતે બનેલા હોય છે, બરાબર ને? હવે આગળ જોઈએ શું કહે છે. તો હવે બીજા એવી રીતના વિદ્યાર્થીઓ હોય છે અલગ અલગ, એમની વાત કરે છે. તો હવે મિતાલી અને અનુજ છે, એમનો વારો આવે છે કે એ ક્યાંથી આવે છે એની વાત કરે છે. તો કે મિતાલી અને અનુજ છે એ રાજકોટથી આવ્યા છે. ક્યાંથી આવે છે? તો કે રાજકોટથી. તેઓએ દરેકને રાજકોટના ચિત્ર બતાવ્યા. ચિત્રમાં દેખાય છે ને, આપણે રાજકોટમાં રહેતા હોય તમે બધા રહ્યો છો ને, હા, તો રાજકોટનું ચિત્ર છે. મોટી મોટી બિલ્ડિંગો છે, કોઈ નાની બિલ્ડિંગ છે, કોઈ ઝૂંપડી બનાવીને, આ તંબુ બનાવીને રહે છે, બરાબર ને? આ રસ્તા છે એટલે એ પણ એના ઘરનો ફોટો લઈ આવે છે. તો મિતાલી અને અનુજ છે એ પણ એમનો ઘરનો ફોટો લઈ આવે છે અને બતાવે છે, અમે રાજકોટથી આવ્યા છીએ. તેઓએ દરેકને રાજકોટના ચિત્ર બતાવ્યા. એક ચિત્રમાં ઊંચી બિલ્ડિંગો જોઈ ભૂપેને કહ્યું કે ઓહ, આ કેટલા ઊંચા મકાન છે, તમે લોકો કેવી રીતે ચડો છો? જે લોકો ઊંચી બિલ્ડિંગમાં નથી રહેતા, જે વિસ્તારમાં લોકો કે પથ્થરોના બનાવેલા છે, લાકડાનું ઘર હોય તો લાકડાની બિલ્ડિંગ હોય તો આટલી બધી ઊંચી ન બનાવી શકાય ને, કેમ કે લાકડાની બિલ્ડિંગમાં આટલા બધા માળ બનાવી શકાય નહીં. આ બિલ્ડિંગો બધી છે એ સિમેન્ટની બનેલી હોય છે, બેલા છે, ઈંટો છે, એમાંથી સિમેન્ટની બનાવેલી હોય ને. હા, તો આ ભૂપેન છે એ જોઈને વિચારવા લાગે છે કે આટલું બધું ઊંચું મકાન કે તમે કેવી રીતે આની ઉપર ચડતા હશો, એટલે આપણે કેવી રીતના ચડીએ છીએ એ મકાનમાં? તો કે પગથિયા હોય, સીડી હોય અથવા લિફ્ટનો પણ ઉપયોગ કરીએ છીએ, બરાબર ને, બિલ્ડિંગમાં જવા માટે. હા, તો આ હતું રાજકોટનું મકાન, બરાબર ને? મિતાલી અને અનુજ જે ફોટો લઈ આવ્યા હતા એ બતાવે છે અને એની વાત કરે છે. હવે આગળ જોઈએ પાઠમાં શું સમજાવે છે. હવે પાટની વિશે વાત કરે છે કે નવી દિલ્હી એ ભારતનું પાટનગર છે. દિલ્હી શું છે? તો કે ભારતનું પાટનગર છે. નગરો અને ગામડાઓમાંથી લોકો દિલ્હી જેવા મોટા શહેરોમાં કામની શોધમાં આવે છે. શું કરે છે કે નાના ગામડાઓ હોય છે એમાં લોકોને કામ મળતું નથી, કામ મળે છે તો ઓછું મળતું હોય છે, પૂરતા પ્રમાણમાં પૈસા મળતા નથી, એટલે લોકો શું કરે છે? તો કે શહેર તરફ જાય છે. શા માટે? તો કે કામ ધંધો, કામ શોધવા માટે, બરાબર ને? એટલે કે ગામડાઓમાંથી લોકો દિલ્હી જેવા મોટા શહેરોમાં કામની શોધમાં આવે છે. આ લોકો શહેરમાં સ્થાયી થાય છે. સ્થાયી એટલે શું થાય? તો કે રહેવા લાગે છે. પહેલાં પોતાનું નોકરી ગોતી લે છે, પછી ઘર રહેવા માટે ભાડે મકાન ગોતે ને, એટલે શું કહે છે કે ત્યાં સ્થાયી થાય છે. અહીંયા ઘણા લોકો ખૂબ જ ઓછી જગ્યામાં રહે છે, ઘણા લોકો પાસે મકાન જ હોતા નથી, તેઓ ઝૂંપડપટ્ટીમાં રહે છે અને કેટલાકની પાસે ઘર પણ નથી હોતું. આવા માણસોને જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય છે, રોડ ઉપર, ફૂટપાથ પર કે સ્ટેશન પર. જે ભિખારી છે, ગરીબ લોકો હોય છે, એ લોકો આપણે ઘણીવાર બસ સ્ટેન્ડમાં બહાર જાય ક્યારેક કે રોડ ઉપર સૂતેલા લોકોને જોયા હોય છે, બરાબર ને? જોયા છે ને ક્યારેક તમે? હા, તો એ લોકો શા માટે ત્યાં સૂતા હોય છે? તો કે એમની પાસે રહેવા માટેની જગ્યા કે ઘર હોતું નથી, બરાબર ને? સમજાય છે ને મિત્રો બધાને? હા, શું કહે છે કે જો મોટા શહેરોમાં છે એ ગામડામાંથી લોકો છે શા માટે આવે છે? તો કે કામની શોધમાં, બરાબર ને? પછી એ લોકો ધીમે ધીમે એનો ધંધો છે, પૈસા વધારે આવતા જાય એમ એ લોકો એમના ઘર છે, વધારે જે જગ્યા જોતી હોય એ પ્રમાણે એનો ઉપયોગ કરીને વસ્તુ વસાવવા લાગે છે. એટલે કે ઘણા લોકો છે એમની પાસે રહેવા માટે જગ્યા પણ હોતી નથી, તેઓ શું કરે છે? તો કે ઝૂંપડપટ્ટીમાં ઝૂંપડીઓ બનાવી અને આવી રીતના તંબુ બનાવીને રહેતા હોય છે. અને અમુક લોકો તો એવા પણ હોય છે કે એમના ઘર પણ રહેવા માટે હોતું નથી, એ લોકો શું કરે છે? તો કે રોડ ઉપર અથવા ફૂટપાથ ઉપર અથવા સ્ટેશન ઉપર સૂઈ જાય છે, બરાબર ને? હવે આગળ કોણ આવે છે? તો કે કાશીરામ. કાશીરામે બધાને કહ્યું. કાશીરામ શું કહે છે? જો એનું ઘરનું ચિત્ર છે. કેવું ઘર છે? આને શું કહેવાય છે?
દેખાય છે ને તમને? આ રાજસ્થાનનું ઘર છે, આ કાશીરામ છે એની વાત કરે, જો એનો ફોટો છે અને આ એનું ઘર છે કે રાજસ્થાનમાં એ રહે છે ત્યાં લોકો છે કેવા પ્રકારના ઘર બનાવીને રહેતા હોય છે. તો કે હું રાજસ્થાનથી આવું છું, અમારા વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે, અહીં ખૂબ જ ગરમી હોય છે. અમે માટીના મકાનમાં રહીએ છીએ અને ઘરની દિવાલો ખૂબ જ જાડી હોય છે. આ દિવાલો માટીથી લીપણ કરેલી હોય છે અને છાપરા કાંટાવાળા ઘાસના બનેલા હોય છે. આ શું છે, જો ઉપરનું છાપરું છે કાંટાવાળું ઘાસ છે એનું છાપરું બનાવે છે અને દિવાલો છે એ માટીનું લીપણ કરીને બનાવેલી હોય છે, બરાબર ને? શા માટે? તો કે ત્યાં વરસાદ ઓછો પડે છે રાજસ્થાનમાં અને ગરમી ખૂબ જ ગરમી હોય છે, એટલે એ લોકોને ગરમી વધારે અસહ્ય ન લાગે એટલા માટે આ લોકો છે એ આવા ઘરમાં રહેતા હોય છે, બરાબર ને? હવે આગળ જોઈએ આપણે કે શું કહે છે. તો કે તેવી જ રીતે બધાના જૂથોએ પોતાના ઘર મકાનો વિશે કહ્યું. આટલા બધા વિદ્યાર્થીઓ હતા, બધાએ પોતપોતાના ઘર અને મકાનો વિશે વાત કરી. પરિચય પછી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થયો. આ બધાએ પોતપોતાના વિદ્યાર્થીઓ હતા, પોતપોતાનો પરિચય આપી દીધો. પછી શું કહે છે, તો કે પછી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થાય છે શાળામાં. એમ બાળકોએ જુદા જુદા નૃત્યો રજૂ કર્યા, કોઈ ડાન્સ કરે, કોઈ ગીત ગાય છે, કોઈ નાટક કરે, એવી રીતના પ્રવૃત્તિ હોય છે. બધા વિદ્યાર્થીઓ પોતપોતાના રજૂ કરે છે, તેઓએ પોતાની ભાષામાં લોકગીત રજૂ કરી. અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા હોય, બધાની અલગ અલગ ભાષા હોય એટલે એ લોકો છે એની ભાષામાં લોકગીતો રજૂ કરે છે. દરેકને બદામ અને ઇલાયચી સાથે કાશ્મીરનું પીણું કાહવા, શું છે, કાશ્મીરનું પીણું કાહવા અપાયું. અમે ખૂબ જ મજા માણી. શું કહે છે, આ બધું તેઓએ પોતાની ભાષામાં લોકગીતો રજૂ કર્યા અને દરેકને આ બધો કાર્યક્રમ પૂરો થાય છે પછી બધા વિદ્યાર્થીઓને બદામ અને ઇલાયચી સાથે કાશ્મીરનું પીણું હોય એને શું કહેવામાં આવે છે, તો કે કાહવા. પ્રશ્ન પૂછાય, તમને યાદ હોવું જોઈએ કે કાશ્મીરનું બદામ અને ઇલાયચી સાથેનું કાશ્મીરનું પીણું છે એને શું કહેવામાં આવે છે, તો બધાને યાદ હોવું જોઈએ શું કહેવાય છે, કાહવા. એને અમે ખૂબ જ મજા માણી, બધાએ આટલી બધી પ્રવૃત્તિઓ કરી, વિદ્યાર્થીઓ એકસાથે, કોઈ ડાન્સ કરે છે, કોઈ નૃત્ય, કોઈ લોકગીત ગાય છે, કોઈ વાર્તા કરતા હોય છે, અલગ અલગ પ્રકારની બધા વિદ્યાર્થીઓ પ્રવૃત્તિઓ કરે છે. પછી બધાને બદામ અને ઇલાયચીવાળું કાશ્મીરનું પીણું છે કાહવા એને શું કહેવાય છે, તો કે કાહવા બધાને આપવામાં આવે છે અને પછી બધા વિદ્યાર્થીઓ ખૂબ જ મજા કરે છે. પછી સાંજે અમે દાલ સરોવર ગયા, અમે નાવડીમાં બનાવેલું ઘર જોયું. અમે શિકારામાં બેઠા અને તેણે પાણીમાં ચલાવવા માટે કેટલાક બાળકોએ હલેસા માર્યા. એ શું કહે છે કે સાંજે કે બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો પછી સાંજે કે અમે લોકો બધા છે દાલ સરોવર ગયા, જ્યાં એ લોકો ફરવા માટે જાય છે, ત્યાં અમે કે નાવડીમાં બનાવેલું ઘર જોયું. દેખાય છે ચિત્રમાં, આ નાવ જેવું છે હોડી, એમાં પણ ઘર બનાવેલું છે, દેખાય છે ને? હા, તો એને હાઉસ બોટ કહેવાય છે. શું કહેવાય છે? હાઉસ બોટ કહેવાય, બોટ અને એની અંદર ઘર. કે નાવડીમાં બનાવેલું ઘર જોયું, અમે શિકારામાં બેઠા અને તેને પાણીમાં ચલાવવા કેટલાક બાળકોએ હલેસા મારી. અંદર વિદ્યાર્થીઓ બેસી જાય છે પછી કે હલેસા મારવા માટે હલેસા મારી અને બાળકો એને ચલાવવાનો પ્રયત્ન કરે છે, બરાબર ને? સરસ, ચાલો હવે આપણે અહીંયા પાઠ પૂરો થઈ જાય છે, બરાબર ને? હવે આપણે આજનું હોમવર્ક જોઈ લઈએ કે હોમવર્કમાં તમારે શું કરવાનું છે. તો ચિત્રમાં તમારે જેટલા મેં આજે વિડીયોમાં તમે ઘર જોયા છે ને, તો આપણે એ ઘર બધાએ હોમવર્કમાં દોરવાના છે, બરાબર ને? જો અહીંયા ચિત્ર આપેલા જ છે. આજનું હોમવર્ક શું કરશો, તો કે જો આ પેલું ઘર છે આને શું કહેવાય છે, તો કે ભૂંગો કહેવાય. શું કહેવાય? આ બરફનું ઘર છે. શું કહેવાય? બરફનું ઘર ઈગલું છે. શું હોય? જે લોકો બરફમાં રહેતા હોય છે એનું ઘર કેવા પ્રકારનું હોય છે, તો કે ઈગલું. પછી આ શું છે, તો કે હોડી છે, પાણીમાં તરે છે એની ઉપર ઘર બનાવેલું છે, ઘર જેવી હોડી. સમજાઈ ગયું? જો અહીંયા લખેલું છે પુસ્તકમાં ઘર જેવી હોડી, તો આ એનું ચિત્ર છે. પછી આ શું છે, તો કે બહુમાળી મકાન છે, બિલ્ડિંગ છે ને. હા, પછી આ શું છે, તો કે તંબુ છે. શું છે? જો દોરી છે, કાપડ છે ને, લાકડામાંથી બનાવેલું હોય એને તંબુ કહેવાય. પછી આ શું છે, ઝૂંપડી છે. દેખાય છે ને? આવી ઝૂંપડી તો બધાએ જોઈ જ હશે, બરાબર ને? કોઈ ગામડે જાઓ તો ગામડે ને લોકો છે ઝૂંપડી બનાવીને રહેતા હોય છે. ત્યાર પછી શું છે, તો કે આ ભૂંગો છે. રાજસ્થાની લોકો જે રહે છે મકાનમાં એને શું કહે છે, આવી રીતના માટીમાં લીપણ કરી અને ઉપર ઘાસનું કાંટાવાળું ઘાસ હોય એનું છાપરું બનાવે છે, એવા મકાનને શું કહેવામાં આવે છે, તો કે ભૂંગો છે. તમને બધા જ ઘરના નામ આવડવા જોઈએ અને આ જે ચિત્ર મેં બતાવેલા છે તમારે એ રફ નોટમાં કરવાનું છે, બરાબર ને? આજનું હોમવર્ક શું છે તમારું, તો કે આ એક
બે ત્રણ ચાર પાંચ અને છ જે ઘરના અલગ અલગ ચિત્ર તમે જોયા એ તમારે રફનોટમાં દોરવાના છે, બરાબર? આજે આપણે 16મો પાઠ છે કમ્પ્લીટ થઈ ગયો મારું ઘર, હવે આવતીકાલે આપણે લીઠામાં કરીશું, બરાબર? ચલો થેન્ક યુ મિત્રો.